નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. નિરાલી નાયકની બર્થડે નિમિત્તે 3 ફેબ્રુઆરી 2023 ના રોજ સવારે 10 થી 4 કલાક દરમિયાન શુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તે માટે નવસારી લાઈવ અપીલ કરી રહ્યું છે. વાંસદાના પીપલખેડ ગામે 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મક ચેતના પદયાત્રા અંતર્ગત ગૌ માતા કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ગંડેવી તાલુકાના એંધલગામ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ. મુખ્યમંત્રીના મહેસૂલ તપાસ કમિશનર મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા ગામ ખાતે રાત્રિ સભા યોજો, તેમાં ઉપસ્થિત રહેવાના પ્રશ્નો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવાનું જણાવ્યું છે. જે અનુરોધ અનુસંધાને નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષતામાં ગણદેવી તાલુકાના એંધલગામ ખાતે રાત્રિ સભા યોજવામાં આવી હતી, જેમાં મોટાભાગના પ્રશ્નો સ્થળ ઉપર ઉકેલાયા હતા. શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, વીજ પુરવઠો વગેરે જેવા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી અને તમામ ખાતાના હાજર રહેલા અધિકારીઓ દ્વારા આ સભામાં જ પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા પણ કરાઈ હતી. વાંસદાના અંકલાચ ગામે રોટરિયા હોસ્પિટલના સહયોગથી મફત નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો, જેમાં 328 લોકોએ લાભ લીધો હતો. 89 મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. વાંસદા તાલુકાના અંકલાચ ગામે પિતા સ્વર્ગીય છોટાલાલ વલ્લભભાઈ પટેલના માતૃ સ્વર્ગીય દિનુભાઈ છોટાલાલ પટેલના સ્મરણાર્થે આ કાર્યક્રમ ખાસ યોજવામાં આવ્યો હતો. હર દિવસ એક પર્વ હૈ, ચલિયે મિલકર એક પર્વ મનાએ. જિન્હોને હમે દિયા જીવન ઉનકે લિયે એક દિવસ મનાએ. 14 ફરવરી માતૃ પિતૃ પૂજન દિવસ. ભૂલો સભી કો તુમ મગર માં બાપ કો ભૂલના નહીં. માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. નવસારીના કબીલપોર ખાતે દીપમંગલ સોસાયટીમાં શ્રીમદ ભાગવત કથા હાલમાં ચાલે છે, જેમાં કથાકાર ભરતભાઈ વ્યાસ દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું છે. જ્યારે આજે કથા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કર્મ ખોટા કરશો તો તેનું ફળ ભોગવવું જ પડશે, તેવું તેમણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું. કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ આ કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા મામલતદાર દ્વારા નવસારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. 74મા પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે વાંસદા તાલુકાના વહીવટીતંત્ર દ્વારા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાંસદા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એએસઆઈ અનિલભાઈ, હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઉત્તમભાઈનું સન્માન વાંસદા મામલતદાર દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારીના પત્રકાર એવા ઉત્તમભાઈ દયાભાઈ પટેલનું 27 તારીખના રોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું. માંદગીમાં તેમનું અવસાન થયું હતું અને તેમને આવતીકાલે તેમનું બેસણું યોજવામાં આવ્યું છે. ગુરુવારના 11 થી 5 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન મીઠાકુવા જલાલપુર ખાતે આવતીકાલે તેમનું બેસણું યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જેનમાં નવસારીના ઝટપટ ન્યૂઝપેપર દ્વારા તેનું કવરેજ કરવામાં આવ્યું હતું, જેથી સ્વામિનારાયણ પંથકના નટુભાઈ દ્વારા આજે ઝટપટના એડિટર નિલેશ પટેલને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા નવસારીના સ્મશાનભૂમિના કર્મચારીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. નવસારીમાં સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા ધર્મના વરેલી છે અને તેઓ દ્વારા કોરોના કાળમાં અવિરત સેવા આપનાર નવસારીના કસ્બા ખાતે સ્મશાનભૂમિના સ્વયંસેવકોને તેઓ દ્વારા ઉત્કર્ષ મંડળ દ્વારા વસ્ત્રદાન આપી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ,
बिजनेस इन्स्योरेंस, ट्रेडिशनल इन्स्योरेंस प्लान्स, म्यूचुअल फंड्स, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. રાજ્ય કક્ષાના કલા ઉત્સવ 2022-23માં પોંસરી સારાના વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયા. બિલ્લી મોરાના પોંસરી આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત GCERT ગાંધીનગર પ્રેરિત રાજ્ય કક્ષા કલા ઉત્સવ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નિડર સાબરકાંઠા ખાતે 10-11-12 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં પોંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ચિરંજીવી મિત મનુભાઈ પટેલ ચિત્ર સ્પર્ધામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા વિષય પર અંતર્ગત દેશની આઝાદીના વીર સપૂતોની યાદમાં અમૃત મહોત્સવની ઉજવણી ઘરે ઘરે તિરંગો લહેરાવી કરવામાં આવી હતી તેની ઝલક દર્શાવતું ચિત્ર કર્યું હતું, જેમાં તેમની ખાસ કમિત કેન્દ્ર તાલુકા જિલ્લા કક્ષાએ દક્ષિણ ગુજરાત કક્ષાએ તેમજ હાલ રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા બની શાળા, ગામ અને તાલુકા જિલ્લાનું નામ રોશન કર્યું છે. નવસારી મુકામે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠા નવસારી દ્વારા દ્વિતીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષામાં સજ્જ અંગે કાર્યશાળા નવસારી મુકામે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર યોજવામાં આવી હતી, જેમાં માતૃભાષાના ગૌરવ સી રીતે કરવું, સંસ્કાર સંસ્કૃતિ અને માતૃભાષાના સંબંધ, ભાષા આપણી આરાધ્ય વિવિધ વિષયો પર ખાસ સ્પષ્ટ શૈલીમાં સમજણ આપવામાં આવી હતી. બંગાળના વેપારી પાસે જીપ વેચાણ પૈસા લઈ જીપ ના આપનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વાંસદાના રાણી ફળિયા સારિયા ફળિયા ખાતે રહેતા અને બંગાળનો વેપાર કરતા 31 વર્ષીય આસિફભાઈ તહેરભાઈ પટેલને વાંસદાના ચંપાવાડી ખાતે એકતા પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ રહીમ શેખ પોતાની જીપ બંગાળમાં વેચવા આપી તેને પેટે 46,500 રૂપિયા લઈ લીધા, પરંતુ ત્યારબાદ સલીમ શેખ પોતાની જીપ આસિફભાઈને આપી ન હતી, જે અંગે આસિફભાઈએ તેને કહેતા આસિફભાઈ જીપ માટે આપેલા પૈસા લઈ જવા જણાવતા આસિફભાઈ પોતાના પૈસા લેવા સલીમને ત્યાં ગયા હતા, જ્યાં સલીમે તેમની સાથે ગાળાગાળી કરી ઢીક મૂકીને માર મારી હાથ નાટ્યા તોડી નાખવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આસિફભાઈ વાંસદા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સલીમ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીમાં ગેસ ચાલુ કરવા દાઝી ગયેલા વૃદ્ધાનું મોત નિપજ્યું. નવસારીની યશ્વિન હોસ્પિટલની પાછળના ભાગે આવેલા ગાર્ડન વ્યૂ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય હલીમાબેન સત્તારભાઈ પેનવાલા 30 જાન્યુઆરી રાત્રે 8:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગરબત્તી સળગાવતી વખતે રસોડામાં ગેસ ચાલુ કરતા તેઓ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે નવસારી પારસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલીના થાલા ખાતે 2,60,000નો દારૂ ઝડપાયો. ચીખલી પોલીસને બાતમીના આધારે વાપી તરફથી એક આઈસર ટેમ્બો નંબર GJ5BV9158માં દારૂનો જથ્થો જવાનો હોય જે બાબતે સાંઈ હોટલ ખાતે નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પોમાંથી 2,60,160ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. તેમાં 33 વર્ષીય ટ્રક ચાલક જીતેન્દ્ર ઉર્ફે જિગ્નેશભાઈ ચંપકભાઈ આહિર અને પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રહેતા ટ્રકના ક્લીનર એવા 18 વર્ષીય કમલેશભાઈ ઉર્ફે કૃણાલભાઈ મુકેશભાઈ પાટીલની અટકાયત કરવામાં આવી હતી. તેઓ પાસેથી કુલ 10,01,160નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાલમાં ચીખલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નેશનલ હાઈવે 48 પર મજી ગામની હદમાં ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત નિપજ્યું, એકને ઈજા.
વલસાડના ધડોઈ ગામના દલાફડિયા ખાતે રહેતા 38 વર્ષીય પરિમલ ચિબુભાઈ પટેલ 31 જાન્યુઆરી નેશનલ હાઈવે 48 પર અમદાવાદ ટ્રેક પરથી પોતાની બાઇક નંબર GJ15AH8287 પર તેનો મિત્ર રાજુભાઈ ભરતભાઈ રાઠોડને બેસાડી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન 9:30 વાગ્યાના અરસામાં મજી ગામની હદમાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા પરિમલભાઈ તથા રાજુભાઈ બાઇક સાથે નીચે પટકાયા હતા. તેમાં સમય ટ્રકનું ટાયર પરિમલભાઈના માથા પરથી ચાલી જતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રાજુભાઈને શરીરે નાની મોટી ઇજા થતા અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના ભાઈ કેયુરભાઈએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના આમોડપર ઓવરબ્રિજ પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી. 3 કાર અને 1 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇનોવા કાર, અર્ટિગા કાર અને અન્ય એક કાર જે કિયા કાર, 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને પાછળથી ટ્રકનો પણ બ્રેક લાગવાના કારણે એકબીજા સાથે વાહનો પાછળથી અથડાયા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ ઈજા થવા પામી ન હતી. કારોને અને કાર ટ્રકને ભારે નુકસાન થયું હતું. વિજલપોરના ઘરઆંગણે મૂકેલી બાઇક રાત્રિ દરમિયાન ચોરી થઈ. વિજલપોર ગોકુળપુરા ખાતે રહેતા 37 વર્ષીય ધર્મેશભાઈ જીવણભાઈ ટંડેલ તેમની બાઇક નંબર GJ21BG3414 રાત્રે ઘરની બહાર પાર્ક કરી હતી, જેને રાત્રે કોઈ અજાણ્યા એશમો દ્વારા ચોરી કરી જતા તેઓ દ્વારા વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ કોરોનાની તો નવસારી જિલ્લામાં આજે કોરોનાનો મીટર 0 પર યથાવત રહેવા પામ્યો હતો. નવસારી જિલ્લામાં કોરોનાનો 1 પણ પોઝિટિવ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી કે કોઈ પોઝિટિવ દર્દી નોંધાયા નથી. તો આજે કોરોનાના લક્ષણ ધરાવતા 345 જેટલા દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં નવસારીમાંથી 69, જલાલપુરમાંથી 57, ગણદેવમાંથી 57, ચીખલીમાંથી 63, ખેરગામમાંથી 34 અને વાંસદામાંથી 65 લોકોના સેમ્પલો આજે રોજ લેવામાં આવ્યા છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 30.9 સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17.5 સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 82%, જ્યારે સાંજે 37% રહ્યું હતું. હવાની ગતિ 11.1 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ નોંધાઈ હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.